વિટામિન સી ભરપૂર અને કેલ્શિયમનો મોટો સ્ત્રોત એવા આમળા જ્યારે મધુરી મધુરી ઠંડી ચાલુ થાય ને એટલે યાદ આવી જ જાય અને આમળા આપણા શરીર માટે બહુ ગુણકારી છે એટલે કે એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી કેન્સર જેવા ગુણધર્મો ધરાવે છે તો આમળાનો જ્યુસ ચવનપ્રાસ મુરબ્બો આથેલા આમળા કે આમળાનો છૂંદો વગેરે થકી આપણે આમળાનું સેવન કરી શકાય મુખવાસ પણ બનાવી શકાય તો આજે આપણે આમળા આદુ અને ફ્રેશ હળદરનો ઉપયોગ કરીને છૂંદો બનાવીશું તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ અઢીસો ગ્રામ આમળા છે અને આ રીતે તાજા હોય ને એ રીતે લેવાના અને આમળાને મેં બે વખત પાણી વડે સારી રીતે ધોઈ લીધા છે તો છૂંદો બનાવતા પહેલાં એને આપણે વરાળમાં બોઇલ કરી લેવાના તો ઢોકળિયામાં નીચે પાણી મૂકીને ઉપર કાણાવાળા બાઉલમાં હમણાં મૂક્યા છે અને મીડિયમ ફ્લેમ પર દસ મિનિટ આપણે એને બોઇલ કરી લઈશું ત્યાં સુધીમાં આ સો ગ્રામ આદુ છે કે જેની છાલ ઉતારીને ધોઈને કોરું કરી લીધું છે તો એને ચોપરમાં લઈશું અને ત્રણ મોટા ટુકડા ફ્રેશ હળદર લીધી છે એને પણ છાલ ઉતારીને કોરી કરી લીધી છે અને ધોઈ લીધી પહેલાં તો એને પણ ચોપરમાં લઈશું અને આદુ પાચન સુધારે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે હળદર વાત પિત્ત અને કફ ત્રણેયને દૂર કરે છે અને ઇમ્યુનિટી વધારે છે તો આમળાના છૂંદામાં આપણે આ બંને વસ્તુને ઉમેરવાના છીએ આ રીતે સાધારણ કરકરું ક્રશ કર્યું છે સાવ પેસ્ટ બની જાય એ રીતે ક્રશ નથી કરવાનું તો હવે આપણે આમળા જોઈ લઈએ અને સરસ બોઇલ થઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈએ અને આમળાને ઠંડા થવા દઈએ અને ઠંડા થયા બાદ આપ મેળે જ એને એના પીસ છૂટા પડી જશે અને બીજનો ભાગ પણ અલગ થઈ જશે તો આ રીતે આપણે બધા આમળામાંથી બીજનો ભાગ અલગ કરી લઈશું આ રીતે મેં બધા આમળામાંથી ઠળિયા કાઢી લીધા છે તો હવે આમળાને પણ ચોપરમાં લઈને થોડા કરકરા રહે એ રીતે ક્રશ કરી લઈશું અને તમે આમળા આદુ હળદર આ ત્રણેયને છીણીને પણ લઈ શકો આ રીતે આમળાને ક્રશ કર્યા છે હવે છૂંદા બનાવવાની શરૂઆત કરીએ તો ઝાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે અને બેથી ત્રણ ટીસ્પૂન જેટલું તેલ મૂક્યું હાફ ટી સ્પૂન રાય એક ટીસ્પૂન જીરું બે નાની તજની લાકડી બે આખી ઈલાયચી બે સૂકા લાલ મરચાં અને વન ફોર્થ ટીસ્પૂન હિંગ ઉમેરીશું રાય જીરું વગેરે ફૂટી જાય એટલે ચોપ કરેલ આદુ અને હળદર ઉમેરી દઈએ અને ગેસની આંચ મીડિયમ ટુ સ્લો તરફ રાખવાની અને બે મિનિટ આને સાંતળી લઈશું હવે આમળા ઉમેરીશું અને છૂંદો ગોળમાં બનાવવાના છીએ તો આ અઢીસો ગ્રામ ગોળ છે જેને કટ કરીને ઉમેરીશું અને ગોળને બદલે તમે મિસરી એટલે કે સાકર પણ લઈ શકો એટલે કે અહીં મેં આમળા અને ગોળનું પ્રમાણ સરખું લીધું છે અને હા આદું પણ ઉમેર્યું છે એની તીખાશ પણ બેલેન્સ થશે અને આવી અવનવી રેસીપી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકશો જુઓ ગોળ ધીમે ધીમે મેલ્ટ થવા માંડ્યો છે હાઈ ફ્લેમ નથી કરવાની મીડિયમ ટુ સ્લો પર જ આપણે એને કૂક કરીશું અને આ અગાઉ મેં આદુ આમળા અને સાકરના મુખવાસની રેસીપીનો વિડીયો પણ આ ચેનલ પર પોસ્ટ કરેલો છે થોડા મોટા ગોળના ટુકડા રહી ગયા હોય તો આ રીતે પ્રેસ કરીને ભાંગી નાખીએ અને જુઓ હવે ગોળ સરસ પીગળવા માંડ્યો છે તો આ રીતે હલાવતા જઈશું અને જેમ જેમ ગોળ મેલ્ટ થતો જશે ને એ રીતે છૂંદાનું મિશ્રણ આ રીતે ઢીલું થશે અને જેમ જેમ કૂક થશે એમ તેમ ફરીથી ઘટ્ટ થશે અને આપણા આરોગ્ય માટે લાભકારી એવા આમળાનું સેવન ચોક્કસ કોઈક ને કોઈક સ્વરૂપે આપણે કરવું જ જોઈએ આ રીતે મિશ્રણ ઢીલું હોય ને ત્યારે બબલ્સ વધારે આવશે મીડિયમ આંચ પર લગભગ સાતથી આઠ મિનિટ થઈ છે તો હવે બાકીના ડ્રાય મસાલા ઉમેરીશું તો એક ટીસ્પૂન લાલ તીખું મરચું એક ટીસ્પૂન વરિયાળી દોઢ ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું એક ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર છ થી સાત કાળા મરી અને આખા મરીની સાથે વન ફોર ટીસ્પૂન મરી પાવડર પણ ઉમેરીશું અને એક ટીસ્પૂન સંચળ પાવડર તો હવે મસાલાને સારી રીતે મિક્સ કરીશું અને તવે થવાડે હલાવતા જઈએ અને હજી થોડી વાર કૂક થવા દઈશું કેટલો સરસ કલર આવ્યો જુઓ અને તમે જુઓ જેમ જેમ કૂક થાય ને એમ બબલ્સ પણ ઓછા થવા માંડ્યા છે પરંતુ હજી થોડી વાર છે આ રીતે ગોળ સરસ રીતે આદુ વગેરે આદુ અને હળદર સાથે મિક્સ થઈને સાધારણ લિક્વિડ રહે ને એટલું જ આપણે રાખવાનું છે અને આ લિક્વિડમાંથી ગોળનો પાણીનો ભાગ ન હોય એ પણ ધ્યાન રાખવાનું અને આપણો છૂંદો રેડી છે તો ગેસ બંધ કરી દીધો છે કારણ કે છૂંદો ઠંડો થશે ને એટલે ફરીથી થોડો ઘટ થશે તો આ થયો આપણો આમળા આદુ અને હળદર અને ગોળનો ઉપયોગ કરીને બનાવેલ ચટપટા સ્વાદવાળો છૂંદો અને બરાબર ઠંડો થાય ને ત્યારબાદ એને આ ટાઈટ કન્ટેનરમાં ભરી લેવાનો અને આને તમે થેપલા કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો અને ખીચડી સાથે અથવા તો જમણની થાળીમાં જમણની અન્ય વાનગી સાથે પણ સૌ કરી શકાય અને બાળકોના લંચ બોક્સમાં પણ ચોક્કસ આપજો કે જેથી બાળકો પણ આમળા આ રીતે ખાઈ શકે અને આ છુંદાને તમારે ફ્રીજમાં રાખવાનો અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો આવજો